आज तुझारे कानारे बोल दे रोवाला भलो भुजो भलो ભગવતી જગદંબા મેરડી માતાજીની જે બોલાવીને આપણે પુષ્પરૂપી શબ્દરૂપી આપણે સ્વાગત કરી બોલો શ્રી મેરડી માતની જય હાલ હાલ મારો ભાઈ હાલ હાલ ભાઈ હાલ ए आनला तेड़वा यार बारी भाई आनला तेड़वा यारे बिया देवा भाई ओ जमाद में भाई यार बारी भाई देवा ओ जमाद में हाय यारे बिया यजमान राजा सुकनिया बनाता रे बिरा रे बिरा रे यजमान फरीद के रहाइला दरबारी भाई यजमान फरीद के रहाय रे बिरा अरे बिरा वरदा आ महाराज सामे थी रबारी भाई आवता हता आ महाराज पण आज अपना रथनी सवारी जो है रबारी भाई उड़ फरी केम उभा से भाई माटे जाओ जईने तपास करो के रबारी भाई अपना रथनी सवारी जो है उड़ फरी केम उभा से भले महाराज अरे रबारी भाई हे रबारी भाई ओ भाई आज तमे अमने અને આજ અમારા મહારાજ ને જોઈ હા અને શા માટે ઉડું ફરીને ઉભા છો વીરા અરે વીરા પ્રધાન એવી તો કોઈ વાત નથી હા ભાઈ કે તમને ને મહારાજ ને જોઈ અમારે ઉડું ફરી ઉભરે પડે ભાઈ હા વીરા પણ આજ અમે અમારા દીકરાની હોવ નાણા તેડવા જઈશું આનાની કોઈ ચીજ વસ્તુ અમે આજ ઘરે લઈ ગયા છે એટલા માટે ઉડું ફરી બને ભાઈ વિચાર કરીશી હો ભાઈ અરે રબારી ભાઈ હા શા માટે જૂઠું બોલો છો બીટા કોને કીધું કારણ કે આણા ની બધી વસ્તુ તમારી સાથે હોવા છતાં આજે તમે જૂઠું બોલો છો બીટા તો જાવ વીરા વરદાન જઈ આપના મહારાજ ને પૂછી જાઓ ભાઈ રાયકા ના દીકરાઓ સત્ય કેતા એમને માથું તો નહીં લાગી જાય ને ભલે બીટા અરે મહારાજ રબારી ભાઈઓ ને કહો કે કદાચ આપ સાસુ ને સત્ય બોલશો ને તો મારા રાજ તરફથી ઇનામ મળશે અને એક પણ શબ્દ જૂઠો બોલશો ને તો આજ તમારા ઈષ્ટદેવ કારિયા ઠાકર ના સોગંદ દઈ મારા રાજમાં સત્ય બોલાવવામાં આવશે ભાઈ સત્ય બોલાવવામાં આવશે ભલે મહારાજ અરે રબારી ભાઈ હા ભાઈ કદાચ આજે તમે સાચું બોલો ને વીરા હા વીરા તો આજે તમને અમારા રાજ તરફથી ઇનામ દેવામાં આવશે વીરા હું વાત કરો છો ભાઈ અને વીરા હા કદાચ આજે તમે જૂઠું બોલો ને ભાઈ હા વીરા તો આજે તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકોરના સોગંદ દઈ અને અમારા રાજ ને અંદર સત્ય મનાવવામાં આવશે ભાઈ સત્ય મનાવવામાં આવશે હે ભાઈ હા ભાઈ
એક સત્ય કરવા માટે મહારાજ અજમલા કારિયા ઠાકર ના સોગંદે ભાઈ. અરે વીરા, પણ કારિયા ઠાકર ના હમ નો ખવાય ભાઈ. હા વીરા, આપણે તો માલધારી ના દીકરા કે ભાઈ. સત્ય વાત છે ભાઈ. અને કારિયો ઠાકર તો આપણો પ્રાણ છે ભાઈ. અને કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો હોય વીરા. બરાબર છે ભાઈ. મહારાજ અજમલ ની જે થાવ મહારાજ અજમલ ના શરણો માં નામ છે મહારાજ. હે મહારાજ, આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય, અમ જેવી પ્રજા હોય મહારાજ, એમાં સોગંદ ન દેવાના હોય હો મહારાજ. પણ કદાચ રાયકાના દીકરાઓથી નાના મોઢે જો કોઈ મોટી વાત થઈ જાય ને તો રૈયત જાણી માફ કરજો મહારાજ. પણ આજ હવે નહીં, આજ આ અરસ પરસના લોકો કેવી વાતો કરે છે મહારાજ. શું વાતો કરે છે ભાઈ? કે મહારાજ અજમલ તો પાપી પેટના વાંજિયા છે, અને આજ અમે અમારા દીકરાની હોવ નાણા તેડવા જઈ છીએ. જો તમારા સુપર લે મારા દીકરાને હો નાણા તેડવા જાય ને મહારાજ, તો મારો ગગો દીકરો સદાને માટે વાંજો રે મહારાજ, સદાને માટે વાંજો રે, સદાને માટે વાંજો રે. નારવારી ભાઈ, કેવી વાત તમારી જોખી છે ભાઈ. ન હોય મહારાજ, કારણ લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી તમારે આંગળી રમે છે ભાઈ. જાણો છો મહારાજ? તો વાંજીઓ શા માટે કહેવાઓ ભાઈ, વાંજીઓ કેવી રીતે કહેવાઓ? સાંભળો મહારાજ, કે આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા જોગ માયા ને જાખી પાડે બી ત્રણ ત્રણ દીકરી રાજ દરબાર ની અંદર રમાય, એ વાત કેવી આપની સત્ય છે મહારાજ. પણ હે મહારાજ, દીકરી તો એક પંખી નો માળો કહેવાય, પાંખ હવે ઉડી જાય. દીકરી તો એક બારકી ધાપણી કહેવાય મહારાજ. આજ પ્રણામીએ ની તો કાલી પોતપોતાને સાસરે ચાલી જશે મહારાજ. પણ હે મહારાજ, સંતાન ની અંદર બાડો બબડો કે લુલો લંગડો એક પણ રાજકોર હોય ને મહારાજ, તો આપના જ્ઞાપ થી આ રાજ ની ગાદી અમારે મહારાજ. ને તો એક દિવસ આ રાજ ને મણમણ ના તારા દેવાય મહારાજ, મણમણ ના તારા દેવાય જા. રવાના થાય ભાઈ. એ આણો લાડેડવા હાલા રે વારી ભાઈ, આણો લાડેડવા હાલા રે. દેવાયુ ને માનવે હાલા રે વારી ભાઈ, દેવાયુ ને માનવે હાલા રે. Yeah.
વીરા પરદાન, કોઈ દિવસનો સમય ન હોય, મધરાતનો પોર પામે છે વીરા, આકાશ સરડી વીજળી પણ ચમકારી કરી રહી છે વીરા, પોકરણ ગટ પર ધીમે ધારે મેં પણ વરસી રહ્યો છું, મેઘલી રાત પણ જામી છે વીરા, તો અત્યારે મારા શું કામ પડ્યા? અરે રાજમાતા, કામ તો આજ મહારાજને પડ્યા છે રાજમાતા. તમને જાજી કમાયો એ બાંધવ. આ તો મારી આંખની અંદર શું દેખાઈ રહ્યું છે? મારા રાજન મને જોઈને અવરું ફરીને ઉભા છે. આવા તો મારા શું અપરાધ થયા છે? એની આંખની અંદરથી શ્રાવણ ને ભાદરવાની જેમ ઝીણા ઝીણા આંસુ પડી રહ્યા છે. તો ચાલ, એના લાખ લાખ વંદન કરું, પછી એને દિલની વાત પૂછું. હે આજે સતી રે, હે આવીને સ્વામી ન શરણે નામે. ખેડૂત પાછા રે વળ્યા, સુમન બોલે સતી
દીકરી તો રમે છે પણ સતી શું આપ નથી જાણતા કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે જેને આજ પરણાવશું પછી કાલ પોતપોતાને સાસરે વહી જશે. સતી સતી કદાચ સંતાની અંદર
બાડો બબડો કે લોલા લકડો જાય કોર હોત તો આપણા ગયા પછી પોકરણ ગઢની રાજગાદી નો વારસદાર થાત રાણી નહીતર નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી મણમણના તાળા દેવાશે તો સતી મારે હવે કાશીનાથ ના શરણે જવું છે જવાની મને રજા આપો સતી જવાની રજા આપો અરે સ્વામીનાથ આપણી દીકરી સગુણા રમતી રમતી ઉંમર લાયક થઈ ગઈ છે એના ઢોલને શરણાઈ વગડાવો લીલા તોરણે માંડવા રોપાવો પછી હું વાસ્તે ગાસ્તે સોડે શણગાર સજીને તમને વનવાર આવીશ સ્વામી વનવાર આવીશ ભલે સતી અરે વિરા વરદા હા મહારાજ રાજમાંથી સારા એવા ગોરદેવ બોલાવો ભલે મહારાજ એ આજે પરદાન બોલાવે ગુરુદેવ આવજો અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા અરે ગુરુદેવ અત્યારે બોલાવવાના કારણ એટલા જ છે કે આપના કામ મહારાજને ભેડા છે જય માતાજી જય સૂર્યદેવ મહારાજ કહો મહારાજ અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ શું મહારાજ હા ગુરુદેવ અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો એ કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરે થયા હોય હા મહારાજ માટે તેમના લગ્નના સિફળ લઈ તમારે દેશને પરદેશ જવાનું છે બુદેવ દેશને પરદેશ જવાનું છે અરે મહારાજ આજ દેશ પરદેશની વાત કરી પણ ખરી વાતની જાણ કરો મહારાજ કહો બુદેવ ક્યાં જવું અને ક્યાં ન જવું હા બુદેવ તો આપ દેશ જાજો પરદેશ જાજો પણ એ પિંગલગઢ નહીં જતા બુદેવ પિંગલગઢ નહીં જતા અરે મહારાજ પિંગલગઢ ન જવાના કોઈ કારણ હોય મહારાજ કારણ કે આ તો વિધાતાના લેખ ની વાત કહેવાય પણ જતા જતા જમણા હાથનું એક વચન આપો મહારાજ કહો ભૂદેવ જ્યાં હું બેન સગુણા નું સુપણજી લાવીને આવું વાતને તમે માન્ય કરશો હા ભૂદેવ આપ જે પણ રાજ્યમાં શ્રીફળ લીલાવીને આવશો શ્રીફળને હું માન્ય કરીશ ભૂદેવ ભલે મહારાજ એ આજે અર કેવું મંગે મંદિર થાલી અરે આજે અર કેવું મંગે ગુરુદેવ હાલી અરે ફરકે
दीकरो शीख खाई जाए तो नाक माथी शेड़ा पड़ी जाए पण येने सरजी पण येने सरदी होय तो शेड़ा पड़ी जाए मा हूं हूं करू ठेक आपणे रूमाल देवा जवाय आपणा बाप नु हूं जाय आमा होय જાંબો જાંબો મામા કે તું ગમે એમ કઈ બોલ